નમસ્તે બાળકો, ધોરણ 3 ગુજરાતી કલસો બરાબર, તેમાં આપણે ચેપ્ટર 1 ભણી રહ્યા છીએ. તેમાં ચેપ્ટર 1 કયું છે? વાંદરાભાઈને વાંચતા ન આવડે. તો આપણે તેમાં ક્યાં સુધી કરી લીધું છે કે એક ગીતડું સરસ મજાનું ગાયું છે. ગીતડું કયું હતું? ઉંદર રહે છે દરમાં ને માણસો રહે છે ઘરમાં, ચકો ચકી રે માળામાં. સરસ મજાનું આપણે ગીત ગાયું છે. પછી જુઓ ને કહો, એમાંથી એક સરસ મજાનું ચિત્ર આપ્યું હતું. ઘર ને વૃક્ષ ઝાડું હતું, એમાં માળા હતા, માછલીઓ રહેતી હતી માળામાં. સિંહ ઘરની આગળ હતો, એને પાણીની તરસ લાગી હશે. પછી સિંહની બોટ હતી, બોટમાં જનાવર હોય એવું દેખાતું હતું. ઘોડો હતો, બતક હતી. બરાબર, આવું સરસ મજાનું ચિત્ર જોયું અને પછી એના પરથી આપણે વાતચીત કરી કે સુગ્રીના માળામાં કોણ છે અને તે સુગ્રીના માળામાં શું તકલીફ પડતી હશે. સરસ મજાની આપણે વાતચીત કરી અને પછી એક સરસ મજાનું બાળગીત ગાયું હતું, યાદ છે ને બધાને? કહ્યું હતું કે વાંદરાભાઈ મારા ખેતરે આવ્યા, બરાબર, એટલે કે વાડીમાં આવ્યા ને કેરી ખાય ને જાંબુ ખાય ને, એવું સરસ મજાનું બાળગીત હતું. તો હવે આપણે વાર્તા કરીશું, વાંદરાભાઈનું ઘર. કઈ વાર્તા છે? વાંદરાભાઈનું ઘર. ચાલો આપણે વાર્તાને સમજીએ. વાંદરાભાઈનું ઘર કે કેવું હોય છે વાંદરાભાઈનું ઘર? તો એક હતા વાંદરાભાઈ, ખટખટ એનું નામ. કે એક હતા વાંદરાભાઈ અને એનું નામ શું હતું? ખટખટ. બરાબર, એને ઝાડે ઝાડે ફરવું ગમે અને છાપરા ઉપર કૂદવું ગમે. કે વાંદરાભાઈ છે એને તો ઝાડે ઝાડે ફેરા રાખે, એમ ઓલી ડાળીમાંથી ઓલી ડાળીમાં જાય ને ઓલી ડાળીમાંથી પેલી ડાળીમાં જાય, પછી બારે પછી છાપરા ઉપર કૂદ્યા કરે છે. મકાન હોય એની ઉપર છાપરા હોય એની ઉપર કૂદ્યા કરે, ઓલા છાપરા પરથી બીજાના છાપરા ઉપર, બીજાના પરથી ત્રીજાના છાપરા ઉપર, એવી રીતે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ ફરતો જ રહે, હુંપાહુંપ કરતો જ રહે. એટલે કે બારે માસ એટલે કે જે વર્ષ હોય, વર્ષ એમાં કેટલા મહિના હોય? 12 મહિના. બરાબર, આપણે એને માસ કહેવાય. તો એ રીતે બારે માસ એટલે કે એક વર્ષ થાય કે બારે માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરતો રહે અને હુંપાહુંપ કરતો રહે છે. બરાબર, શિયાળો શરૂ થયો અને ધીમે ધીમે ઠંડી વધવા માંડી. કે શિયાળો શરૂ થયો અને પછી તો ધીમે ધીમે ઠંડી વધવા માંડી. ખટખટને ઠંડી લાગે એટલે એક ડાળથી બીજા ડાળે ફરતો જ જાય. ખટખટ છે વાંદરાભાઈ, એને ઠંડી લાગે એટલે એ શું કરે કે એક ડાળથી બીજા ડાળ ફરતો જાય ને એક છાપરા પરથી બીજા છાપરા પર કૂદતો જાય છે. એટલે કે એવી રીતે ભાગમદોડ કરે છે. આપણે જેમ ગરમી ભાગદોડ કરીએ છીએ ત્યારે ગરમી થાય છે ને, પરસેવો વળે છે, એ જ રીતે વાંદરાભાઈ ઠંડીને ભગાડવા માટે શું કરે છે કે એક ઝાડ પરથી બીજા ઝાડ પર ફરે છે અને છાપરા પરથી કૂદાકૂદ કરે છે, કૂદતો જાય છે ને ઠંડીને ભગાડતો જાય છે. ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. ખટખટ છે વાંદરાભાઈ, એને તો એક ઘર પાસે એવું અચરજ જોયું, એમ કે અચરજ લાગ્યું એને, એકદમ નવાઈ લાગી કે આ તે વળી શું, તો એમાં શું હતું? જો શું જોઈને એને અચરજ લાગ્યું કે થોડા માણસો ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. કે થોડાક માણસો છે એ ભેગા થઈને લાકડા સળગાવીને બેઠા હતા. શું સળગાવીને? લાકડા સળગાવીને બેઠા હતા. લાલ લાલ અંગાર પાસે હાથ રાખતા હતા. પછી જે તાપ થયો હોય, જે અગ્નિ થઈ હોય, એમાં જે લાલ લાલ અંગાર એટલે કે જે આપણે દેવતા કહીએ છીએ ને, ઓલા દેવતા આપણે કહીએ છીએ ને, એની વાત કરે છે અંગાર. એમ કે લાલ લાલ અંગાર પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મૂકતા હતા. કે એની પાસે આમ હાથ રાખી અને પછી ગાલ પર મૂકતા હતા. આપણે જે તાપનું કહીએ ને કે આપણે શિયાળામાં શું કરીએ કે સરસ મજાનું એવો તાપ કરીએ, નાનો એવો તાપ કરીએ અને પછી તાપ પાસે આપણે હાથ રાખીએ ને, હાથ ગરમ થાય એટલે આપણે મોઢામાં અડાવીએ. બરાબર, એવી રીતે આપણે શું કહીએ ને, તાપણું કરીએ કહેવાય. શું કહેવાય? તાપણું. આપણી પાસે મેં શું કહીએ? તાપણું. બરાબર, તો એ તાપણું કરતા હતા. કે લાલ લાલ અંગાર પાસે હાથ રાખતા હતા ને ગાલ પર મૂકતા હતા. આહા, મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. એમ ખટખટ તો એને જોઈને ખુશ થઈ ગયું કે આહા, તો મળી ગઈ ઠંડી ભગાડવાની રીત. ખટખટે કૂદકા માર્યા એટલે ખુશ થઈ ગયો, તો કૂદકા મારવા માંડ્યું. એમ તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા અને ઝાડ નીચે ઢગલો કર્યો. હુંપાહુંપ કરી દોસ્તોને બોલાવ્યું, બધા ભેગા મળી અને ઠંડી ભગાડવા બેઠા.
ફિર તેણે ખેતરોમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. શું કર્યું? લાલ મરચા ભેગા કર્યા અને ઝાડ નીચે ઢગલો કર્યો. બરાબર. પછી હુંપ હુંપ કરી દોસ્તોને બોલાવ્યા. આપણે કેમ રાડા પાડીને બોલાવીએ છીએ એમ, એવી જ રીતે એ હુંપ હુંપ કરી બધા દોસ્તો એના એને બોલાવે છે અને બધા જ ભેગા મળીને ઠંડીને ભગાડવા બેઠા છે. ખટખટ કહે, આ હા હા ઠંડી ભાગી રહી છે એમ. પાંદરાભાઈ છે, ખટખટ છે એમ. બરાબર. તો ખટખટ કહે છે, આ હા હા ઠંડી ભાગી રહી છે. બધા ધ્રુજતા ધ્રુજતા બોલવા લાગે, હા ભાગી રહી છે, હા ભાગી રહી છે, એવી રીતે બોલે છે. બરાબર. ધ્રુજતા ધ્રુજતા બોલે છે એટલે કે હા હા ભાગી રહી છે, હા ભાગી રહી છે, એવી રીતે બોલે છે. ઝાડ પરના લાંબા માળામાં ઝૂલતી ચટપટ સુગરી. જો સુગરીનું નામ શું છે? ચટપટ. વાંદરાભાઈનું નામ ખટખટ. બરાબર. તો સુગરીનું નામ છે ચટપટ. તો સુગરી આ જોઈ રહી હતી. તેણે વિચાર્યું, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થરથરે છે. કે સુગરી છે એ વિચારે છે, ચટપટ સુગરી છે એ વિચારે છે, બિચારા વાંદરાભાઈ કેવા થરથરે છે. ઠંડીથી બચવા હું તેમને મારા માળામાં બોલાવી શકતી નથી. કે એને તો ઠંડીથી બચવા હું મારા માળામાં બોલાવી શકું નહીં. વાંદરાભાઈ તો મોટા હોય અને એનો માળો તો નાનો હોય એમ. પછી ખટખટે તો ચટપટ સુગરીને બોલાવી, આવ આવ ચટપટ તાપવા આવ. કે ખટખટ છે એટલે કે વાંદરાભાઈ છે તો સુગરીને એટલે ચટપટને બોલાવે છે કે આવ આવ તાપવા આવ એમ. ચટપટ કહે, ના ના સોરી. શું? ચટપટ કહે છે, ના ના સોરી હો, એટલે કે માફી પણ માગે, ના પણ પાડે છે અને માફી પણ માગે. ચટપટ કહે, ના ના સોરી હો. ખટખટ, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. કે સુગરી છે ચટપટ, એ વાંદરાભાઈ ખટખટને કહે છે, હું તો મારા માળામાં છું, મને મારા આ ઘરમાં જરાય ઠંડી ન લાગે. આપણે ઘરમાં હોઈએ તો ઠંડી ઓછી લાગે. ખટખટ કહ, એવું તે કાંઈ હોય આટલી બધી ઠંડીને? એટલે વાંદરાભાઈને, એટલે વાંદરાભાઈ જે છે ખટખટ, એને એવું એમ થાય છે કે એવું થોડી હોય કે આટલી બધી ઠંડી છે તો ઘરમાં ઠંડી શું ન લાગે એમ, એવું વિચારે છે. સુગરીને કહે છે, સુગરી કહે, પણ ઘર હોય તો ઓછી ઠંડી લાગે. તો સુગરી બોલે છે કે ઘર હોય તો થોડી ઓછી ઠંડી લાગે છે. આપણે છીએ બહાર રખડતા હોય, કેવું બહુ જ ઠંડી લાગે છે ને. અને જો ઘરમાં આપણે સરસ મજાનો દરવાજા ને બારી ને પંખા ને બધું બંધ રાખીએ અને બેસીએ તો ઓછી લાગે ને ઠંડી આપણને. તો એ રીતે કે ઓછી લાગે છે. હું તો કહું છું કે તમે તમારું ઘર બનાવી લો. ચટપટ સુગરી છે એ વાંદરાભાઈને કહે, ખટખટ વાંદરાભાઈને, કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. એવી રીતે સુગરી છે એ વાંદરાભાઈને કહે છે, એટલે કે ચટપટ છે એ ખટખટને કહે છે કે તમે તમારું ઘર બનાવી લો ને, ઉનાળામાં ગરમી ઓછી લાગશે. જેમ કે આપણે હવા આવે ને, ગરમી ઓછી લાગે એમ, તડકો ઓછો પડે એટલે ગરમી ઓછી લાગે ને. અથવા તો ખુલ્લામાં હોઈએ એટલે તડકોય પડે ને, પછી ગરમી પણ થાય. ચોમાસામાં વરસાદથી બચી શકાશે. ચોમાસામાં તો ઘરની જરૂર જ પડે ને આપણને. ચોમાસામાં જો આપણે ઘર ન હોય અને બહાર આપણે કેવા ભીંજાતા હોઈએ, ભીંજાઈએ એટલે પછી શું થાય, વરસાદમાં બીમાર પડી જવાય, શરદી થઈ જાય, તાવ આવી જાય. એટલે એમ કે ચોમાસામાં વરસાદથી બચી શકાશે. હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે ને, તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી. એટલે કે હું સરસ ઘર બનાવું છું એટલે તો મને સુગરી કહે છે. એટલે કે સુગરી શું કહે છે કે હું તો સરસ ઘર બનાવું છું એમ. કેવું સરસ ઘર? એટલે કે એને, એટલે તો એને શું કહે, સુઘરી. એટલે કે સુ એટલે કે સરસનું ઘર બનાવનાર એમ. સુઘરી ઘર આવે છે ને એમ, કે સુઘરી એમ. એટલે તો મને સુઘરી કહે છે કે હું સરસ મજાનું ઘર બનાવું એટલે તો મને સુઘરી કહે છે. તમે મારા મિત્ર થઈને ઘર બનાવતા નથી એમ. કે વાંદરાભાઈને કહે છે ચટપટ સુગરી કે તમે મારા મિત્ર છો ને, તમે ઘર બનાવતા નથી એમ, મારા મિત્ર થઈને તમે ઘર નથી બનાવતા એમ. ખટખટને થયું, આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે. ફરી ખટખટને તો એવું થાય કે આ નાનકડી સુગરી છે મને સલાહ આપવા નીકળી છે. થોડી વાર પછી બધા સાથે હુંપા કરી એક ઝાડથી બીજા ઝાડ પર ફરવા લાગ્યા. એટલે કે પાછા વળી વાંદરાભાઈ છે બધા છે એક સાથે ફરવા નીકળી પડે એક ઝાડથી બીજા ઝાડ અને ગાવા લાગ્યા. જો એ ગાવા એ ગાય પણ છે.
ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ. જો શું ગાય છે? ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. એવી રીતે સોંગ ગાય છે. ડાળે ડાળે કૂદીએ છીએ, ઝાડે ઝાડે ફરીએ છીએ, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. એવી રીતે સરસ મજાનું ગાય છે. પછી આવ્યો ઉનાળો, આકાશમાંથી જાણે આગ વરસી રહી હતી. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ, સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા. એટલે પછી શિયાળા પછી તો ઉનાળો જ આવે ને, શિયાળા પછી શું આવે? ઉનાળો આવે. કેટલી ઋતુ છે આપણે? ત્રણ, શિયાળો ઉનાળો ને ચોમાસું. તો પહેલા આવે શિયાળો, પછી આવે ઉનાળું, અને પછી આવે ચોમાસું. તો જો શિયાળો આવે, પછી આવે ઉનાળો, શિયાળા પછી શું આવે? ઉનાળો. આકાશમાંથી જાણે આગ વરસતી હોય, કે આકાશમાંથી સૂર્યનો એટલો બધો તપ આવતો હોય ને, જાણે એ લોકોને તો એમ થઈ કે આગ વરસે છે. શું વરસે? આગ, એટલે કે તાપ વરસી રહ્યું છે. ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ, ખટખટ અને એમના દોસ્તો છે એ પરસેવાથી ખૂબ જ રેબઝેબ થઈ ગયા. સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા માંડ્યા, કે એની તો પૂંછડી બહુ લાંબી બધી હોય હોય ને, તો એ તો પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા માંડ્યા, હવા ખાવા માંડ્યા. એમ સુગ્રીબાઈએ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. પછી સુગ્રીબાઈ છે એના માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડી. ખટખટ ખટખટ, એ ખટખટ ખટખટ, તારે ઘર નથી બનાવવું? તો સુગ્રી પૂછે છે, ખટખટ ખટખટ, એ ખટખટ ખટખટ, તારે ઘર નથી બનાવવું? એવું એ પૂછે છે. તો જો શિયાળો ગયો, પછી ઉનાળો, ઉનાળામાં તો ખૂબ જ ગરમી પડે, એકદમ તાપ આવતો હોય, મકાન ન હોય તો આપણે છાંયોય ન મળે ને, વૃક્ષ નીચે છાં બેસીએ તો પણ એને તો લૂ તો લાગે જ ને. તો પછી આકાશમાંથી જાણે આગ વરસી રહી હોય એવું તો એમને લાગે છે. પછી તો એ બધા જ દોસ્તો છે એ ગરમીથી પરસેવાથી રેબઝેબ થઈ ગયા. જાણે પરસેવાથી નાહી લીધું હોય ને, એની જેમ એની માથે કોઈ પાણી રેડ્યું હોય ને, એવી રીતે પરસેવાથી રેબઝેબ થઈ જાય છે. સૌ પોતપોતાની પૂંછડી, એની પૂંછડી તો ખૂબ જ લાંબી હોય, જોયા છે ને વાંદરાભાઈને બધાએ, તો એ પૂંછડી તો એને ખૂબ જ લાંબી હોય. તો કે પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા, અને ત્યાં જ સુગ્રીબાઈ માળામાંથી ઝૂલતા ઝૂલતા બૂમ પાડે છે. કે સુગ્રીબાઈ છે એ માળામાંથી ઝૂલતા ઝૂલતા શું કરે છે? બૂમ પાડે છે. બરાબર, બૂમ શું બૂમ પાડે છે? ખટખટ ખટખટ. શું કહે છે? ખટખટ ખટખટ, એ ખટખટ ખટખટ, તારે ઘર નથી બનાવવું. વળી વાંદરાભાઈને કહે છે કે તારે ઘર નથી બનાવવું એમ. તો ખટખટ તો ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડા મારી ગયો. શું ગીત ગાય છે? જો પાછો એ તો વળી ગીત ગાતો ગાતો બીજી ડાળે ઠેકડા મારી ગયો. ત્યાં તો ગીત ગાય છે. શું ગીત ગાય છે? ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડેથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. જો શું ગીત ગાય છે? ઝાડને છાંયે રહીએ છીએ. હવે જો તડકો પડે એટલે ઝાડવાની છાંયે જ રહેવાના છે ને, એનું ઘર તો છે ને, કે ઝાડને છાંયે રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ. એટલે જો એ ચિત્રમાં દેખાય છે, એ પૂંછડેથી પવન નાખે, એના પૂંછડા તો એટલા બધા લાંબા હોય ને, તો પવન પણ નાખે. કે પૂંછડેથી પવન નાખીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ? પહેલાં તો શું કહેતા, ઠંડીથી ક્યાં ડરીએ છીએ, હવે કહે છે ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. એવું સરસ મજાનું એ ગીત ગાય છે કે ઝાડને છાંય રહીએ છીએ, પૂંછડીથી પવન નાખીએ છીએ, ગરમીથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ, હુપ હુપા હુપ હુપ. ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહીને ખટખટ વાંદરાને ચિંતા કરતી રહી. સુગ્રી તો બહુ જ હતી, એને તો એનો મિત્ર માનતી, એટલે એને બહુ જ ચિંતા થતી કે એનું ઘર નથી, આટલો બધો હેરાન થાય છે એમ. ઘર હોય તો આટલું હેરાન થવું પડે નહીં એમ, એને તડકો ખાવો પડે નહીં, ગરમી ન સહન કરવી પડે, ઠંડી ન સહન કરવી પડે. એ રીતે ચટપટ સુગ્રી તો પોતાના માળામાં ઝૂલતી રહે છે, અને ખટખટ એટલે ખટખટ વાંદરાભાઈની ચિંતા જ કરતી રહે છે. ચોમાસું આવ્યું, આકાશમાંથી વરસાદ તૂટી એમ. પછી ઉનાળા પછી શું આવે? ચોમાસું. જો આપણી ત્રણ ઋતુ છે, શિયાળો ઉનાળો અને ચોમાસું.
શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી થાય અને ચોમાસામાં ભીંજાઈ જવાય, વરસાદ પડે, બરાબર? ચોમાસું આવ્યું ને આકાશમાંથી વરસાદ તૂટી, બરાબર? તો માળામાં પડ્યો ગડળ ધૂમ, વીજળીના કડકા ભડકા અને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પાણીથી તરબો. જો તૂટી પડ્યો, શું? ચોમાસું આવ્યું અને આકાશમાંથી વરસાદ તો તૂટી પડ્યું, બરાબર? તો કડળ ધૂમ, વીજળીના કડાકા અને ભડાકો જોઈ છે ને બધા, એ વીજળી એ અવાજ આવતો હોય, કડળ ધૂમ કેવો અવાજ આવતો, એકદમ જોશથી, અને વીજળીના તો કડાકા ને ભડાકા, વીજળી થાય, જોઈ છે ને બધા, જેને વાદળોનો ગડગડાટ, બધા ઝાડ પરથી તરબોળ, બધે જ જળ બંબાકાર, એટલે કે એકદમ પાણી, ચાંપ જો, અહીંયા ઉપરથી એટલું બધું પાણી આવે, કશું જ દેખાય ને. ખટખટને તેના દોસ્તો ભીંજાઈ ગયા, માથે મોઢે પીઠે પોછડે પાણી, ઠંડીએ ખૂબ જ લાગી. હવે જો વરસાદમાં આપણે નાહીએ પાણીમાં તો આપણે ઠંડી લાગે ને, ત્યારે તો વરસાદ આવે તો વાતાવરણ તો કેવું હોય, એકદમ ઠંડુ વાતાવરણ હોય ને, ખૂબ જ ઠંડુ, પવન પણ ભેગો આવતો હોય ને, તડકો તો હોય ને, એટલે આપણે ગરમી તો થાય ને, પાણી પણ ખૂબ જ ઠંડુ હોય વરસાદનું, તો શું કરે છે ખટખટ, અને તેના દોસ્તો છે એ તો ભીંજાઈ જાય છે, એને તો ઘર હોતું નથી, ઘર વગર તો એ ભીંજાઈ જ જવાના છે ને, તો એ તો ભીંજાઈ જાય છે. અને માથે મોઢે ને પીઠે, એટલે કે પાછળ ને પૂંછડે ને પાણી, એટલે એના શરીરમાં પાણી જ પાણી, એમ એટલા પાણી જ પડે, જેમ જેમ ઉપરથી વરસાદ પડે એવી રીતે એના શરીરમાંથી પણ પાણી જ પડે. અને ઠંડી એ ખૂબ જ લાગી, પછી તો એમને ઠંડી પણ ખૂબ જ લાગી. માળામાંથી સુગરી ફર કરતી આવી, તેણે જોયું કે બધા વાંદરા તેની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને બેઠા હતા એમ. પછી તો એ બધા જ વાંદરાભાઈ છે એ તો પોતાની પૂંછડી ઊંચીઓ કરી અને મિનારા જેવું બનાવીને બેઠા હતા, એટલે કે મહેલ જેવું બનાવીને બેઠા હતા. ત્યાં તો પૂંછ મિનારામાં રહીએ છીએ. પછી પાછા વળી વાંદરાભાઈ શું કરે છે, ગીત ગાય છે, પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ. તો એ વળી એવી રીતે ગીત ગાય છે વાંદરાભાઈ. શું ગાય છે કે પૂંછ મિનારામાં રહીએ છીએ, પોતાની પૂંછણી ઊંચી થઈ છે, ઠંડી પડતી હોય એટલો વરસાદ પડતો હોય, પછી પૂંછ ઊંચી ન કરે ને શું કરે, હે? તો એ પૂંછ મિનારામાં પછી બધા પૂંછ ભેગી કરી મિનારા જેવું બનાવે છે, બરાબર? પછી એમાં કે રહીએ છે ને પાણીમાં પલળીએ છીએ. પછી પાછા તો એમ કે પાણીમાં આવે તો પાણીમાં જ પલળવાનું હોય ને, વરસાદ પડે તો પાણી જ આવવાનું છે, તો એમાં તો પલળવાના જ હોય. જો ઘર એને બનાવ્યું હોત તો પલળવું ન પડે, પણ એને તો સુગરીની વાત માની જ નહીં. તો કે પૂંછ મિનારામાં રહીએ છીએ, પાણીમાં પલળીએ છીએ, કે પાણીમાં અમે પલળીએ છીએ, વરસાદથી ક્યાં ડરીએ છીએ. પાછા એ તો એવી જ રીતે બોલે છે કે અમે વરસાદથી ક્યાં ડરીએ છીએ, હુપ હુપા હુપ હુપ. પછી ત્યાંથી હુપા હુપ કરતા ભાગી ગયા વાંદરાઓએ. ઘર ન બનાવ્યું ને તે ન જ બનાવ્યું, ને ચટપટ સુગ્રીબાઈએ ચિંતાએ છોડી દીધી. પછી તો વાંદરાભાઈએ તો ઘર ન બનાવ્યું તો ન જ બનાવ્યું, શિયાળો ગયો, ઉનાળો ગયો, ચોમાસું ગયું, પણ વાંદરાભાઈએ તો ખટખટે તો ઘર જ ન બનાવ્યું. અને સુગ્રીબાઈ પણ પછી ચિંતા છોડી દીધી કે હવે આનું તો કાંઈ થશે નહીં, એને ખુદની પોતાની ન પડી તો પછી આપણે શું ચિંતા કરવાની, આપણે કહેવાનું, સલાહ આપવાની કે આવું કરું તો તમને સારું રહેશે એમ. પણ પછી જો એને ન કરવું હોય તો પછી આપણે ચિંતા શું કામ કરવાની, એ તો એનો સુગરીનો મિત્ર હતો, ચટપટ સુગરી છે એનો મિત્ર હતો વાંદરાભાઈ, એટલે એને એવી ચિંતા થતી કે હાલ હું આને આવું કહું એમ કે શિયાળામાં ઠંડી ન ખાવી પડે એને, બરાબર? તો એ રીતે ઉનાળામાં વરસાદ પડે, બરાબર? તો તમારે હવે HW માં શું કરવાનું રહેશે, ગુજરાતીમાં સ્નાના, પછી અંગ્રેજીમાં સ્નાના, અને ઋતુના નામ, એ અઠવાડિયાના નામ. તો આ તમારે ચાર વસ્તુ લખવાની રહેશે. અઠવાડિયાના નામ એટલે કે સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ.
बराबर। पछी ऋतुना नाम एटले के शियाळो उनाळो ने चोमासु। शियाळामां ठंडी पड़े, उनाळामां गरमी थाय अने चोमासामां वरसाद पड़े। पछी गुजराती मासना नाम कार्तक माक्षर पोष महा फागण चैत्र वैशाख जेठ अषाढ़ श्रावण भादरो ने आसो। आ छे गुजराती मासना नाम बराबर। तो आ लखवाना छे। पछी अंग्रेजी मासना नाम जान्युआरी फेब्रुआरी मार्च एप्रिल मे जून जुलाई ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर नवेम्बर ने डिसेम्बर बराबर। तो आ तमारे लखवाना रहेशे। तो आ चार वस्तु छे लखवानी अंग्रेजी मासना नाम जान्युआरी थी डिसेम्बर। पछी गुजराती मासना नाम कार्तक थी आसो। पछी अठवाडियाना नाम सोम थी रवि अने ऋतुना नाम। तो आजे आટલું રાખીએ।